અમારામાં સૌથી મોટો સવાલ પોલીસ વાળા પર પણ ઉઠે છે. 3 દિવસ થઈ ગયા હજી સુધી નથી પહોંચીને એના ખુરશી પરથી હલકી નથી. ધ મેજર ઇશ્યુ ઇઝ ધેટ ફોર પોલીસ હવે વોટ એવર રીઝન્સ ધે વિલ ગીવ ઓવરબર્ડન બંદોબસ્ત આ તે સી સર્ટન એ પોઈન્ટ ધેર રાઇટ કે લોકોનું જે બી ઓવરબર્ડન હશે પણ ધેટ ઇઝ ફોર એઝ અ સિટીઝન આપણે ઇટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. અગર એમનો ઓવરબર્ડન છે તો ધેટ ઇઝ ગવર્મેન્ટ ઇસ્યુ. કારણ કે હું તો મારા પરફેક્ટ ટેક્સ આપું છું, બધા બિચારા આ લોકો બી પરફેક્ટ ટેક્સ રાખે છે ને અમને અમારી ચીજ જોઈએ છે. તેમ ગવર્મેન્ટ નથી મૂકતી ડેડ લિમિટો કે આટલા દિવસમાં ટેક્સ ભરાવો જોઈએ ને આ ના હવે રસ્તા ના આજે આપણે ટ્રાફિક રૂલ ના બધું. એટલે એ લોકો પાસે પૂરો હક છે અમારી પાસે બધું વસૂલ કરો તો અમારો હક ક્યાં સાહેબ? અમારો બી તો એટલો જ હક છે ને કે અગર આ બિચારા ભાઈને આટલું વાગ્યું છે તમને દેખાય છે જે બી પ્રોસિજર અમે ના નથી પાડતા. અમે એવું નથી કેતા કે બધાને જઈને જેલમાં નાખી દો આમ જ પ્રોસિજર કરો. પણ સાહેબ 3 દિવસ થયા છે તમે ભાઈનું પ્રોસિજર જ ચાલુ નથી કર્યું. પેલા લોકો ભાગી જશે પછી તમે કહેશો પછી કઈ કઈ ફોન ટ્રેસ કરશે ને ઇન્વેસ્ટિગેશન કરશે ને ભગવાન જાણે શું શું કરશે ને ફાઇનલી ભાગી બી જાય ભગવાન જાણે પછી અલ્ટિમેટલી આ ભાઈ બિચારા ન્યાયની ગુહાર લગાડતા રહેશે. અમે બિચારા હવે શું કહું આપણે પૈસા ટકે તો અમે ઇસ્યુ છે જ એમના અને આપણે તમારા ને આપણે દર્શક ભાઈ એમને થોડી ઘણી મદદ કરશે થોડા લેવલ પછી એ બી છૂટી જશે. એટલે કોઈ બી એનજીઓ એવું કરશે તમારે એકલાનું વાત નથી પછી છૂટી જશે પછી આ ગોલ ગોલ ફરીને બધું પતી જશે. આ કેસ ખાલી એમના ભાઈ માટે હું નથી કહી રહી. તમામ દુખી બધાના માટે સમાન સમાન હક મારી બહેનોને બી થાય છે એટલે કહી રહી છું. મારે ખાલી આજે મારા માટે ભૈયા બેન ઇમ્પોર્ટન્ટ નથી પણ બેનો માટે તો હજાર સંસ્થાઓ છે. મારા માટે ઇન્સાન ઇમ્પોર્ટન્ટ છે એટલે ઇન્સાન પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરી રહી છું કે મારે પોલીસને રિક્વેસ્ટ છે કે આમાં અગર એક્ઝેમ્પલરી એક્શન લે કોઈના પણ કેસમાં લેડીઝ હોય કે જેન્ટ્સ હોય પકડીને મૂકી દે અને જે ઇન્વેસ્ટિગેશન કારણ કે આમાં એટલું બધું લાંબુ ઇન્વેસ્ટિગેશન બી છે નહીં બરોબર છે એટલે એટલું બધો બી ટાઈમ જવાનો નથી અગર એ લોકો ઓવર બિઝી છે. પણ ધે હેવ ટુ બી સિરિયસ અબાઉટ ધ લાઈવ્સ ઓફ ધ સિટીઝન. એ લોકો માટે એવું છે સાચું કહું તો કે ભાઈ ચલો ઘરેલુ હિંસા થઈને શું છે ભાઈ આના આને માર્યો આના આને માર્યું ચલો આ ઠીક થઈ જશે પતી ગયા ઇટ ઇઝ નોટ ધેટ. માણસને અહીંયા વાગ્યું ઇમ્પોર્ટન્ટ નથી જે દિલમાં ઘાવ પડ્યો છે જે મેન્ટલી માણસ ખલાસ થાય છે જે ડિપ્રેશનમાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જેમ અમારી બહેનો માટે અત્યારે વન સ્ટોપ સેન્ટર છે સાહેબ અમને બી કાઉન્સેલિંગ કરાવો કારણ કે એમને કાઉન્સેલિંગની જરૂર છે. કારણ કે અત્યારે ભાઈ ઓબ્વિયસલી એમને એક તો આઘાત લાગો વાઇફનો આઘાત લાગો દીકરા દીકરીનો આઘાત લાગો પૈસા લઈને ભાગી ગયા માર ખાધો. સાહેબ મારે તમને અભિનંદન આપવા છે કે તમે હિંમત કરીને બહાર આવ્યા છો સાહેબ. જે અત્યારે દશરથભાઈ કહે છે કે 200 તો એમને વધારે કહી દીધું છે પણ જે 25-50 હશે કદાચ તો જે જાણ કે મારી 500 હશે એમના 25-50 હશે મારી બહેનો સામે એટલે ઠીક છે. તો જે હશે તો એ સામે તમે બહાર આવ્યા છો તમે અવાજ ઉઠાવ્યો છે સાહેબ સારું છે તમે આની ઝુંબેશ છોડતા નહીં. અમે ઇન ટર્મ્સ ઓફ વી કેન મોરલી સપોર્ટ યુ ઇન ટર્મ્સ ઓફ કે યસ આ તમારી જોડે ખોટું જોઈએ ઇન્સાન જોડે ખોટું જોઈએ લેડીઝ જેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ નથી બિલકુલ. ભૂપેન્દ્રભાઈ સવાલ એ કે